ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ સોમાણી જેમાં વિકલ્પ સમીકરણ આપેલું હશે એનો આપણે વ્યાપક ઉકેલ મેળવવાનો છે તો સ્વાધ્યાય નવ પોઈન્ટ ની અંદર તો આપણને જે વિકલ સમીકરણ આપેલું હશે ધ્યાનથી જોઈએ તો ડીવાયડીએક્સ એટલે એક

સરળતા માટે y વાળા પદ એક બાજુ dy ની સાથે અને x વાળા પદો આપણે ની સાથે લખીશું તો અહીંયા જોઈ શકીએ છીએ રાઈટ હેન્ડ સાઈડ બધા જ કેવા પદો છે x વાળા પદ તો આપણે ડીવાય બરાબર વન માઇનસ 1 અપોન વન પ્લસ કોસેક્ષુ ડીએક્સ લખી શકીએ છીએ આપણે વિકલ્પ સમીકરણ મેળવવું છે એટલે કે એના ફાઇનલ આન્સરમાં ક્યાંય વિકલન સ્વરૂપ નહીં હોય એટલે ડીવાય કે ડીએક્સ નહીં હોય ઓકે તો અહીંયા આગળ આપણી પાસે સૂત્ર છે ડીવાય બરાબર વન માઇનસ કોસ અપોન વન પ્લસ કોસ એક્સ એ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો કોનું ટેન સ્ક્વેર એક્સ બાય ટુ ડીએક્સ વાય વાળા પદો એક બાજુ અને એક્સ વાળા પદો જો એક સાઈડ થઈ જાય તો આપણે તરત એનું વિકલન કરીશું સંકલન કરીશું સંકલન ડીવાય સંકલન પરંતુ રાઈટ એન્ડ સાઈડ ટેન સ્ક્નું સંકલન કરવા માટે આપણે કન્વર્ટ કરીએ છીએ સેક્સવેર એક્સ બાય ટુ માઇનસ વન સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુ માઇનસ વન ડીએક્સ તો બંને બાજુ સંકલન કરીએ એટલે ડીવાયનું સંકલન થશે વાય સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુ નું સંકલન થશે ટેન એક્સ બાય ટુ અને સહગુણક વડે આપણે ભાગીશું સંકલનના નિયમ પ્રમાણે વન બાય ટુ વડે આપણે ભાગીએ છીએ માઇનસ વનનું સંકલન થશે એક્સ અને પ્લસ સી તો આપણને ફાઇનલ આન્સર મળશે વાય બરાબર ટુ ટેન એક્સ બાય ટુ માઇનસ એક્સ પ્લસ સી તો આપણને આ વિકલ્પ સમીકરણનો ઉકેલ મળી ગયો એટલે ટૂંકમાં આપણે વિદ્યાર્થી મિત્રો શું કરીશું ડીવાય વાય બાય ડીએક્સ હોય તો રકમમાં વાય વાળા પદો બધા જ એક સાઈડ અને એક્સ વાળા પદો બધા આપણે એક સાઈડ કરીશું અને પછી બંને બાજુ સંકલન કરી આપણે એક્સ અને વાયના ફોર્મેટમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે માં આપણી પાસે છે ડીવાય બાય ડીએક્સ બરાબર અંડર રૂટ ઓફ ફોર માઇનસ વાય તો માટે આપણે લખી શકીએ ડીવાય અપોન અંડર રૂટ ઓફ ફોર માઇનસ વાય સ્ક્વેર બરાબર સંકલન કરીએ સંકુટ ઓફ એ સ્કવેર માઇનસ એક્સર આપણી પાસે સૂત્ર છે તો સાઈન ઇનવર્સ એક્સ બાય એ તો અહીંયા આગળ વાય છે એટલે સાઈન ઇનવર્સ વાય બાય ટુ અને વન નું સંકલન થશે એક્સ પ્લસ ઓકે તો આપણી પાસે આપણ એનો ફાઇનલ આન્સર છે આ પણ કરેક્ટ ઓપ્શન છે અને હજુ આપણે જો એને સિમ્પલિફાય આપવું હોય તો વાય બાય ટુ બરાબર શું થશે સાઈન ઓફ એક્સ એક્સ પ્લસ સી જે આપેલ વિકલ્પ સમીકરણનું શું છે ઉકેલ છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર થ્રી એક્સ પ્લસ વાય બરાબર વન તો નિયમ પ્રમાણે y વાળા બધા જ પદો આપણે એક સાથે કરીએ છીએ તો પહેલા ડીવાય બાયક્સને આપણે કરતા બનાવીએક્સ બરાબર વાય વાય વાળા પદો સાથે લખીએ તો ડીવાય અપો વન માઇનસ વાય બરાબર ડીએક્સ વાય વાળા પદો અને એક્સ વાળા પદો વાળું પદ નથી એટલે આપણે એકલા ડીએક્સને સામે લઈ જઈશું પછી બંને બાજુ સંકલન કરતા ડીવાય અપોન વન માઇનસ વાય બરાબર સંકલન ડીએક્સ તો વન અપોન વન માઇનસ વાય એટલે એનું સંકલન થાય લોગ વન અપોન એક્સનું થાય વન અપોન એક્સ વન અપોન વન માઇનસ વાયનું લોગ વન માઇનસ વાય સગુણક વડે આપણે ભાગીશું એટલે માઇનસ એક સંકલન વન એટલે સંકલન વન વનનું સંકલન થશે એક્સ પ્લસ સી આ પણ એનું કરેક્ટ ઓપ્શન છે અને જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ આ ફોર્મેટ આપણે રાખ્યું તો પણ કરેક્ટ ઓપ્શન છે પરંતુ જો આપણે અહીંયા આગળ લોગ સી લખીએ તો આ વાળા બંને પદો આપણે સાથે લખી અને સાદુ રૂપ આપી શકીએ છીએ પણ જનરલી સમીકરણ કેવા ફોર્મેટમાં હોય છે ઉકેલ એક્સ વાયના ફોર્મેટમાં હોય માટે આપણે શું કરીએ છીએ વાયને કરતા બનાવવા માટે લોગને દૂર કરીશું તો આપણે અહીંયા આગળ લોગ સી લખીએ છીએ તો જો વિદ્યાર્થી મિત્રો લોગ સી ઓકે નેક્સ્ટ સ્ટેપ આપણી પાસે લોગ લોગ વન માઇનસ વાય પ્લસ લોગ સી બરાબર આપણે એક્સને સામે લઈ જઈએ અને આ પદને આપણે જમણી બાજુ લાયા છીએ તો આપણે આન્સર મળશે માઇનસ એક્સ લોગ આપણે બહાર લઈ લઈએ તો બંને પદનો ગુણાકાર થશે વન માઇનસ વાય ઇન્ટુ સી બરાબર માઇનસ એક્સ વન માઇનસ વાયને આપણે વન માઇનસ વાય ઇન્ટુ સીને જો કરતા બનાવીએ તો આપણને આન્સર મળે ઇ રેસ્ટ ટુ માઇનસ એક્સ એટલે સ્ટુડન્ટ આપણને એનો કરેક્ટ ઓપ્શન છે જો વાયને કરતા બનાવવા હોય તો આપણે વન માઇનસ વાય બરાબર વન અપોન સી ઇન્ટુ ઈ રેસ્ટ ટુ માઇનસ એક્સ વન અપોન સી અચળાંક છે ને નવો અચળાંક કેપિટલ સી કેપિટલ એ કોઈ પણ આપણે લખી શકીએ તો જો વન માઇનસ એ બરાબર વાય બરાબર શું લખી શકીએ આપણે અહીંયા આગળ કે વન માઇનસ વાય બરાબર આની જગ્યાએ આપણે કેપિટલ એ લખીએ ઇન્ટુ ઈ રેસ્ટ ટુ માઇનસ એક્સ જ્યાં કેપિટલ એ બરાબર શું લખીશું આપણે वन अपॉन सी ओके अथवा जो एने वाई ने करता बनावा बना लखीए तो पहला वाई ने करता बनाई दी है तो माटे माइनस वाई बराबर वन सामे जैसे वन अपॉन सी इंटू ई रेस्टू माइनस एक्स माइनस वन ओके माइनस सामे आप तो वाई बराबर माइनस वन पॉजिटिव थी जैसे माइनस वन बाय सी ई रेस टू माइनस એક્સ અને હવે આ માઇનસ વન અપોન સીને આપણે એક નવો અચળાંક કેપિટલ એ લખીએ તો આપણને ફાઇનલ આન્સર મળે વાય બરાબર વન પ્લસ કેપિટલ એ ઇન ટુ ઇ રેસ ટુ માઇનસ એક્સ જ્યાં કેપિટલ એ બરાબર માઇનસ વન બાય સી તો વિદ્યાર્થી મિત્રો આ આપણને જે સમીકરણનો ઉકેલ મળ્યો ઓકે તો જેમાં આપણે વાયને કરતા બનાવ્યા છે ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર ફોર પ્રશ્ન નંબર ફોરની અંદર જો વિદ્યાર્થી મિત્રો સેક્સક્વેર એક્સ ઇન્ટુ ટેન વાય ડીએક્સ પ્લસ સેક્સક્વેર વાય ટેન એક્સ રૂલ્સ પ્રમાણે આપણે જોઈએ તો ડી વાય છે દ્વિતીય વિકલન છે નહીં એટલે પ્રથમ વિકલન છે એટલે આપણે કક્ષાએ કહીશું અને પરિમાણ પણ એક છે તો ડી વાળા પદને આપણે અહીંયા રાખીએ છીએ અને એક્સ ડીએક્સવાળા પદને સામે લઈ જઈએ છીએ તો જુઓ સેક્સક્વેર વાય ઇન્ટુ ટેન એક્સ બરાબર માઇનસ

નિયમ પ્રમાણે વાય વાળા પદો અને x વાળા પદો એક સાથે થઈ ગયા છે સંકલન કરીએ સંકલન સેક્સ સ્ક્વેર વાય અપોન ટેન વાય ડી વાય બરાબર માઇનસ સંકલન સેક્સ સ્ક્વેર એક્સ અપોન ટેન એક્સ ડીએક્સ ટેન એક્સ ઓકે હવે આપણે સંકલન કરીએ તો જો વિદ્યાર્થી મિત્રો ટેનનું વિકલન થાય સેક્સ સ્ક્વેર જે અંશમાં છે તમે જોઈ શકો છો ઓકે તો એનો અર્થ એવો થયો આપણું સંકલન થશે લોગ મોડ છેદ આવે છે આપણે જાણીએ છીએ એટલે છેદ આપણી પાસે છે ટેનએક્સ એટલે લોગ મોડ ટેન વાય બરાબર માઇનસ લોગ મોડ ટેનએક્સ પ્લસ અચલાંક ની જગ્યા આપણે લખીએ છીએ લોગ મોડ સી માઇનસ ટેન એક્સ ને આપણે સામે લઈએ એટલે લોગ મોડ ટેન વાય પ્લસ લોગ મોડ ટેનએક્સ બરાબર લોગ સી ડાબી બાજુ લોગ બે પદના સરવાળામાં છે લોગ બહાર લઈ લઈએ એટલે અંદરના જે પદ છે એનો ગુણાકાર થશે ટેન વાય ઇન્ટુ ટેન એક્સ બરાબર લોગ મોડ સી બંને બાજુથી લોગ દૂર કરતા ટેનએક્સ ઇન્ટુ ટેન વાય બરાબર આપણને મળશે સી બંને બાજુ લોગ દૂર કરીએ એટલે આપણને સમીકરણનું જે આપણી પાસે વિકલ્પ સમીકરણ હતું એનો ઉકેલ મળી જશે બરાબર ઇ રેસ્ટુ એક્સ માઇનસ ઇ રેસ્ટુ માઇનસ આપણે લખી શકીએ છીએ હવે વાય વાળું પદ કોઈ નથી એકલા ડી આપણે લેફ્ટ હેન્ડ સાઇટ રાખીશું ઈ રેસ્ટુ એક્સ માઇનસ માઇનસ

જ્યારે જમણી બાજુ જોવો છેદનું વિકલન અંશમાં સેટ થશે ઓકે છેદનું વિકલન અંશમાં હોય તો આપણને એનો આન્સર મળે લોગ મોડ છેદ એટલે લોગ મોડ છેદ આપણી પાસે છે ઈ રેસ્ટુ એક્સ પ્લસ ઇ રેસ્ટુ માઇનસ એક્સ પ્લસ સી ઓકે અથવા તમે લોક્સી પણ લખી શકો છો તો આ એનું આપણને વિકલ્પ સમીકરણનો પણ લખી શકો છો નેક્સ્ટ ક્વેશન નંબર સિક્સ તો વાય વાળા પદો એક સાઈડ કરીએ તો ડીવાય અપોન આપણને મળશે વનઅપોન ડીવાય અપોન

વનનું સંકલન થશે એક્સ અને એક્સનું સંક એક્સક્વેરનું સંકલન થશે એક્સક્યુબ બાય થ્રી અને પ્લસ સી તો આપણને ફાઇનલ એનો આન્સર મળશે ટેન ઇનવર્સ વાય બરાબર એક્સ પ્લસ એક્સક્યુબ બાય થ્રી પ્લસ સી જે માગેલ વિકલ્પ સમીકરણનો ઉકેલ છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર સેવન તો એમાં વાયવાળા પદો અને x વાળા પદો એક સાથે કરવા માટે પહેલાં ડીવાય અને ડીએક્સને આપણે જમણી બાજુ અને ડાબી બાજુ અરેન્જ કરીએ છીએ જો તો વાય લોગ વાય ડીએક્સ બરાબર એક્સ ડી ઓકે વાય લોગ વાયને આપણે સામે છેદમાં જવા દઈએ તો ડીએક્સ અપોન મળશે આપણને એક્સ અને ડી વાય અપોન મળશે વાય લોગ વાય ઓકે તો સંકલન એક્સ જમણી બાજુ સંકલન થઈ જશે વન અપોન એક્સ નું અહીંયા આગળ વાય ઇન્ટુ લોગ વાય છે તો શું કરીશું જોવું વિદ્યાર્થી મિત્રો એક માર્કમાં ખાલી આટલો પ્રશ્ન પણ આવી શકે છે જો વાય છે એને આપણે વન અપોન વાય લખીએ અને છેદમાં લોગ વાય લખીએ છીએ ઓકે એટલે વાય થાય જે ઓલરેડી ક્યાં છે અંશમાં છે એટલે આપણો આન્સર આવશે લોગ મોડ છેદ લોગમોડ લોગ વાય ઓકે બરાબર વન અપોન એક્સ નું થાય લોગ મોડ એક્સ અને પ્લસ मोड આપણે જોઈએ તો એક્સ ઇન્ટુ સી ઓકે લોગને આપણે જો દૂર કરવા હોય તો વાય બરાબર ઇ રીસ્ટુ એક્સ ઇન્ટુ સી તો આ આપણને વિકલ્પ સમીકરણનો ઉકેલ મળી ગયો ઓકે ઉપરનો જવાબ પણ સાચો છે પરંતુ જનરલી આપણે સમીકરણમાં લોગ ફોર્મેટ ન રાખીએ તો વાયને કરતા બનાવીએ તો વાય બરાબર ઇ રિસ ટુ એક્સ સી આપણને મળે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર એટ તો વાયવાળા પદ એક સાથે કરતાં ડી બાય વાય રેસ ટુ એઝ ઇટ ઇઝ વન અપોન એક્સ રેસ ટુ નેક્સ્ટ સ્ટેપ વાય વાળા અને એક્સવાળા એક સાથે થઈ ગયા છે તો સંકલન કરો ડીવાય અપોન વાય રેસ ટુ સંકલન ઓકે અંશમાં જાય એટલે થાય તો એનું સંકલન થાય ઘાતમાં વધારો એટલે માઇનસ ફોર અપોન માઇનસ ફોર માઇનસ ટુ માઇનસ ફોર અપોન માઇનસ ફોર પ્લસ સીસ્ટેપ સાદુરૂપ આપીએ તો લસા લઈ લઈએ માઇનસ ફોર પ્લસ વાય રેસ ટુ માઇનસ ફોર ઇઝ ઇક્વસ ટુ માઇનસ ફોર સી ની જગ્યાએ આપણે કેપિટલ સી કરીએ તો કે જ્યાં કેપિટલ સી બરાબર માઇનસ ફોર સી આપણને આન્સર મળે તો આપણને વિકલ્પ સમીકરણ મળ્યો એક્સ રેસ ટુ માઇનસ ફોર પ્લસ વાય રેસ્ટનસ ફોર બરાબર સાઇન ઇનવર્સ એક્સ રૂલ્સ પ્રમાણે જોઈએ તો આપણે વાય વાળા પદો એક સાથે કરીએ તો ડી વાય ફક્ત એક જ પદ છે સાઈન ઇન્વર્સ એક્સ બંને બાજુ સંકલન કરીએ તો સંકલન ડી બરાબર સંકલન સાઈન ઇન્વર્સ એક્સ ડીએક્સ વાયનું સંકલન ડી સંકલન થશે વાય સાઇન ઇન્વર્સ એક્સનું જો સંકલન કરીએ તો અહીંયા આગળ આપણે સાઈન ઇન્વર્સ એક્સ માટે કોઈ સૂત્ર નથી એટલે આપણે એક સ્ટેપ વધારીએ છીએ જો સાઇન ઇનવર્સ એક્સ ઇન્ટુ વન લખી શકીએ પછી આપણે વાળી મેથડ એપ્લાય કરી શકીએ છીએ બરાબર ઓકે તો દેખો અહીંયા આગળ વાય એઝ ઇટ ઇઝ યુ યુ એટલે અહીં કારણમાં લખીએ સંકલન યુ વીડીએક્સ બરાબર યુ સંકલન વીડીએક્સ માઇનસ સંકલન ડીયુ ઇનટુ સંકલન વીડીએક્સ ઓફ ડીએક્સ આની અંદર આપણે કિંમત મૂકી દઈએ યુ યુ એટલે સાઈન ઇનવર્સ એક્સ વનનું સંકલન થાય એક્સ સંકલન ડીયુ બાય બાયક્સ યુનું વિકલન વન અપોન અંડર રૂટ ઓફ વન માઇનસ એક્સ સ્ક્વાયર ઇન્ટુ સંકલન વી એટલે એક્સ ઇન્ટુ ડીએક્સ નેક્સ્ટેપ જોઈએ તો વાય બરાબર એક્સ સાઇન ઇનવર્સ એક્સ માઇનસ છેદનું વિકલન જોઈએ તો ટુ એક્સ સાય એક્સ છે બે વડે ગુણો અને બે વડે ભાગો તો બે વડે ભાગીએ છીએ સંકલન વન માઇનસ એક્સ સ્ક્વેર એની કેટલી વાત કરીશું આપણે માઇનસ વન બાય ટુ એક્સ એટલે આપણે બે વડે ગુણ્યા છીએ તો બે વડે ભાગીએ છીએ સેકન્ડ થિંગ માઇનસ ટુ એક્સ એનું વિકલન થાય તો અહીંયા બાર આપણે પ્લસ કરીએ છીએ આ માઇનસ અંદર આપી દઈએ તો ત્યાંથી જુઓ વાય બરાબર એક્સ સાઇન ઇનવર્સ એક્સ એઝ ઇટ ઇઝ પ્લસ વન બાય ટુ અને અહીંયા આગળ જે કૌશ છે એનું વિકલન ઓલરેડી બાજુમાં છે તો વન માઇનસ એક્સ એની ઘાતમાં વધારો એટલે પ્લસ વન બાય ટુ અપોન વન બાય ટુ પ્લસ સી રૂલ્સ પ્રમાણે જોઈએ તો અહીંયાથી આ ટુ ટુ કેન્સલ થઈ જશે એટલે આપણને ફાઇનલ એનો આન્સર મળશે વાય બરાબર એક્સ સાઇન ઇનવર્સ એક્સ પ્લસ વન બાય ટુ પાવર એટલે અંડર રૂટ વન માઇનસ એક્સક્વેર પ્લસ સી માગેલ સમીકરણનો વિકલ્પ સમીકરણનો ઉકેલ છે દસમા નંબરનો પ્રશ્ન છે આપણી પાસે એમાં વાય વાળા અને એક્સ વાળા પદો એક સાથે કરવા માટે ઇ વન માઇનસ વન માઇનસ ઇ ટુ એક્સ સ્ક્વેર વાય ડી વાય બરાબર શું લખી શકીએ સામે જશે એટલે માઇનસ ઈ રીસ ટુ એક્સ ટેન રૂલ્સ પ્રમાણે વાય વાળા અને x વાળા એક સાથે લખીએ તો ઇ રિસ ટુ આપણી પાસે અપોન વન માઇનસ ઇ રીસ ટુ એક્સ ડીએક્સ બંને બાજુ સંકલન કરીએ તો સંકલન સેક્સવેર વાય અપોન ટેન વાય ડી વાય બરાબર માઇનસ છે બાર અથવા પ્લસ કરી દઈએ અહીં આગળ તો સંકલન માઇનસ ઇરેસ ટુ એક્સ અપોન વન માઇનસ ઇરેસ ટુ એક્સ ફર્સ્ટ સ્ટેપ જુઓ તો વિદ્યાર્થી મિત્રો છેદનું વિકલન થાય અંશ ટેનનું વાય નું ઝીરો માઇનસ એઝ ઇટ ઇઝ ઇરેસ ટુ એક્સ નું થાય ઇરેસ ટુ એક્સ ઓકે તો હવે છેદનું વિકલન ઓલરેડી અંશમાં છે તો આપણે અહીંયા લખી શકીએ લોગ મોડ છેદ છેદ એટલે અહીંયા આગળ છે ટેન વાય બરાબર એ જ પ્રમાણે રાઈટ હેન્ડ સાઈડ જોઈએ તો બંને પદ નો શું થઈ જશે ગુણાકાર એટલે સી ઇન્ટુ વન માઇનસ ઇ રેસ્ટ ટુ એક્સ નેક્સ્ટ સ્ટેપ બંને બાજુથી થી ને કેન્સલ કરીએ તો ટેન વાય બરાબર સી વન માઇનસ

જોઈએ તો જનરલ ઉકેલ એટલે કે વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલમાં શું ડિફરન્ટ તો એની અંદર આપણે જોઈએ તો છેલ્લે એક્સ બરાબર ઝીરો અને વાય બરાબર વન આપણે મૂકીશું એટલે અચલાંક સી ની કિંમત મળે અને એ સીની કિંમત પરથી આપણે શું કરીશું એ પાછી કિંમત મૂળ વ્યાપક ઉકેલમાં મૂકીએ એટલે જે એનો વિશિષ્ટ ઉકેલ આપણને મળે તો જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્ન છે એક્સ ક્યુબ પ્લસ એક્સક્વાર પ્લસ એક્સ પ્લસ વન ડી વાય બાય ડીએક્સ બરાબર ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ નિયમ પ્રમાણે વાય વાળા બધા એક સાથે અને એક્સ વાળા એક કરીએ તો ડીવાય ને કરતા બનાવીએ તો ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ એના છેદમાં આપણને મળશે એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન ડીએક્સ વાય વાળા પદ એક સાથે અને એક્સ વાળા પદો એકસાથે થઈ ગયા છે તો હવે આપણે બંને બાજુ સંકલન કરીએ છીએ તો સંકલન ડી બરાબર સંકલન ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ છેદમાં એક્સક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન ડીએક્સ ઓકે હવે જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અહીંયા આગળ પહેલાં બે પદમાંથી કોમન નીકાળીએ તો એક્સ સામાન્ય નીકળે એટલે અંદર વધે એક્સ પ્લસ વન પ્લસ વન સામાન્ય નીકાળીએ એટલે એક્સ વન એટલે અવયવ મળે આપણને તો જો નેક્સ્ટ સ્ટેપની અંદર આપણને અવયવ મળશે સંકલન ડી બરાબર સંકલન ટુ એક્સર પ્લસ એક્સ છેદમાં આવશે ઓકે નેક્સ્ટ હવે આપણે જોઈએ તો અહીંયા જે લેફ્ટ હેન્ડ સાઈડ છે એનું સંકલન થઈ જશે સરળતાથી વાય પરંતુ રાઈટ હેન્ડ સાઈડ જે સ્ટેપ્સ છે ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ તો નીચે જો ત્રિઘાત છે અને ઉપર દ્વિઘાત છે ઉચિત પદાવલી થઈ અને એનું આપણે સંકલન આંશિક અપૂર્ણાંકની રીતે આપણે કરીએ છીએ એટલે આપણે અહીંયાથી એક નવું ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ છીએ કે સંકલન ઓકે કયા કોના માટે ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ અપોન એક્સ પ્લસ વન અને અહીંયા આગળ આવશે એક્સ સ્ક્વેર પ્લસ વન તો એક ગાત છે એટલે એ અપોન એક્સ પ્લસ વન દ્વિઘાત છે એટલે આપણે લખીશું બી એક્સ પ્લસ સી અપોન એક્સ સ્ક્વેર પ્લસ વન હવે આપણે એ ની કિંમત સુધી નાખીએ આને આપીએ છીએ પરિણામ નંબર એક ઓકે જેને આપણે બ્લોગ બનાવી દઈએ છીએ પરિણામ નંબર સ્ટેપ હવે જોઈએ તો લસા લઈશું લસા લઈએ તો ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ બરાબર એ સાથે ગુણાશે એક્સ સ્ક્વેર પ્લસ વન અને બી એક્સ પ્લસ સી સાથે ગુણાશે એક્સ પ્લસ વન હવે આ સમીકરણમાં આપણે એ બી સી ની કિંમત મૂકવા માટે જુદી જુદી કિંમત આપણે મૂકીએ તો પહેલે કિંમત આપણે મૂકીએ છીએ એક્સ બરાબર આપણે માઇનસ વન મૂકીએ છીએ મૂકો એટલે સાદુ રૂપ આપો એટલે માઇનસ વનનો સ્ક્વેર થાય વન વન ઇન્ટુ ટુ ટુ માઇનસ વન એટલે આપણને આન્સર મળે વન માઇનસ વનનો સ્ક્વેર વન પ્લસ વન એટલે ટુ એ અને લાસ્ટ થશે જીરો તો એની વેલ્યુ આપણને મળશે કેટલી વન બાય ટુ એ મળી ગયા હવે નેક્સ્ટ સ્ટેપ નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ તો એક્સ બરાબર હવે આપણને ખ્યાલ છે કે અહીંયા આગળ એવી કઈ કિંમત મૂકીએ તો જીરો થાય તો ઝીરો થતા નથી માઇનસ વન માટે થઈ ગયા છે અને અહીંયા આગળ શક્ય નથી તો કોઈ પણ વેલ્યુ લઈ શકો છો ધારો કે એક્સ બરાબર જીરો તો લેફ્ટ હેન્ડ સાઈડમાં થાય 0 એ ઇન્ટુ જીરો પ્લસ વન એટલે વન બી એક્સ એટલે જીરો પ્લસ સી અને એક્સ પ્લસ વન એટલે વન તો આપણને જીરો બરાબર એ પ્લસ સી તો એની વેલ્યુ કેટલી છે આપણી પાસે વન બાય ટુ પ્લસ સી તો ઇમ્પ્લાયસ સી બરાબર મળશે આપણને માઇનસ વન બાય ટુ નેક્સ્ટ સ્ટેપ એક્સ બરાબર આપણે વન મૂકીએ કોઈ પણ વેલ્યુ મૂકી શકાય છે એટલે ટુ પ્લસ બરાબર વન મૂકીએ તો એ ઇન્ટુ વન પ્લસ વન એટલે ટુ વન મૂકતા બી પ્લસ સી થશે અને વન પ્લસ વન થશે ટુ લેફ્ટ હેન્ડ સાઈડ થશે થ્રી ટુ એ ટુ એ ની વેલ્યુ થશે વન તમે જોઈ શકો છો અહીંયાથી કરતા બનાવો ટુ એ બરાબર વન પ્લસ ટુ બી ટુ બી એઝ ઇટ ઇઝ પ્લસ ટુ સી ટુ સી એટલે માઇનસ વન બાય ટુ ઓકે તો નેક્સ્ટ સ્ટેપ વનમાંથી વન બાય ટુ જશે એટલે પ્લસ વન અને થ્રીમાંથી વન બાય ટુ કટ કરીએ એટલે આપણને મળશે બી તો થ્રી માઇનસ વન બાય ટુ એટલે ફાઇવ બાય ટુ બરાબર ટુ બી તો ઇમ્પ્લાઇસ બીની વેલ્યુ આપણને મળશે કેટલી બી બરાબર આપણને મળશે અહીંયા આગળ ઓકે આપણે કિંમત મૂકીએ છીએ જો ફરીથી પરિણામ સીની વેલ્યુ એક્સની વેલ્યુ આપણે વન મૂકીએ છીએ તો વન એટલે ટુ પ્લસ વન નેક્સ્ટ વન પ્લસ વન એટલે ટુ એ વન મુકતા બી પ્લસ સી અને ટુ ઓકે લેફ્ટ હેન્ડ સાઇડ થશે થ્રી ટુ એની વેલ્યુ આપણી પાસે છે વન પ્લસ ટુ બી પ્લસ ટુ સી ટુ સીની વેલ્યુ થાય આપણી પાસે માઇનસ વન ઓકે જુઓ તો વિદ્યાર્થી મિત્રો આપણે ટુ બી અને પ્લસ ટુ સી ટુ સીની વેલ્યુ કેટલી થાય માઇનસ વન તો થ્રી બરાબર ટુ બી ઓકે વન વન તો કેન્સલ થઈ જશે તો અહીંયા આગળ આપણને બીની વેલ્યુ મળશે થ્રી બાય તો જો વિદ્યાર્થી મિત્રો એ બી અને સી ત્રણે ત્રણની વેલ્યુ આપણી પાસે છે એ આપણે મૂળ રકમમાં મૂકીએ ઓકે તો પરિણામ એક પરથી આપણે ચર્ચા કરીએ બરોબર નેક્સ્ટ આપણી પાસે આ સ્ટેપ્સ છે બરાબર હવે આપણે એનું શું કરીએ છીએ સાદુરૂપ આપીએ છીએ તો જો વિદ્યાર્થી મિત્રો લેફ્ટ લેફ્ટેન સાઈડ ડી વાય સંકલન ડી વાય એટલે વાય અને આપણે લખી શકીએ છીએ સ્ટેપ આપણે જો લાસ્ટ સ્ટેપમાં જે લખ્યું પરિણામ એકનીચે વન તો એટલે કેટલા મળ્યા ટુ એક્સ પ્લસ સી એટલે માઇનસ વન બાય ટુ અપોન એક્સ સ્ક્વાયર પ્લસ વન પહેલા પદનું સંકલન થઈ જાય છે ओके okay, तो जो 1/2 અચળ બાર સંકલન 1/x + 1 dx + 3/2 અચળ બાર ઓકે સંકલન x / x2 + 1 dx - 1/2 અચળ બાર 1 / x2 + 1 dx સંકલન करिए तो 1 / 1 + x2 એટલે tan ઇનવર્સ लास्ट સ્ટેપ માં થઈ જશે 1 / x એટલે log મોડ x જ્યારે અહીંયા આગળ છેદ નું વિકલન થાય 2x 2 નથી

સંકલન કરીએ વાય એઝ ઇટ ઇઝ વન બાય ટુ વન અપોન એક્સનું સંકલન થશે લોક મોડ એક્સ લોગમોડ એક્સ પ્લસ વન થ્રી ફોર અચળ છેદનું વિકલન અંશમાં છે લોગ મોડ છેદ એટલે લોગમોડ એક્સક્વેર પ્લસ વન માઇનસ વન બાય ટુ વન અપોન પ્લસ વન એટલે એનું સંકલન થાય ટેન ઇન્વર્સ એક્સ પ્લસ સી આપણે આ બે પદની અંદર જો ધ્યાનથી જોઈએ તો લોગ પદને આપણે બાર લઈ લઈએ અથવા તો એટલા પદમાં આપણે લસા લઈએ છીએ बराबर तो y बराबर लसा कितना આવશે 4 આવશે लसा એટલે 1/4 આગળ તો અહીં આવશે 2 log x + 1 + 3 log x² + 1 - 1/2 tan⁻¹ x + c માટે y = 1/4 લોગ ટુ પાવરમાં લઈ જઈએ અને ક્યુબને પણ આપણે પાવરમાં લઈ જઈએ તો અહીંયા આગળ આવશે લોગ એક્સ પ્લસ વનનો સ્ક્વેર ઓકે પ્લસ લોગ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વન એનો ક્યુબ માઇનસ વન બાય ટુ ટેન ઇનવર્સ એક્સ પ્લસ સી માટે વાય બરાબર જોઈએ તો વન બાય ફોર લોગ બાર લઈ લઈએ એટલે અંદર આવશે એક્સ પ્લસ વનનો સ્કવેર ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ વન એનો ક્યુબ માઇનસ વન બાય ટુ ટેન ઇનવર્સ એક્સ પ્લસ સી અને આપણે આપી દઈએ આગળ કોઈ પરિણામ આપેલું છે એક પરિણામ એક તો આને કહીએ પરિણામ નંબર બે તો પરિણામ બે આપણને મળી ગયું વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરીશું તો કે આપણે અહીંયા આગળ ની વેલ્યુ શોધવાની છે તો પરિણામ એકની અંદર કિંમત મૂકીએ परिणाम एक पर थी, ओके, तो जो अथवा तो परिणाम पर थी, तो परिणाम कही तो मुकी है, तो वाई बराबर आता? वन, तय एक्स जीरो इले जो लेफ्ट हेन्ड वन वन बाय फोर लॉग एक्स जीरो वन नो स्क्र वन जीरो वन नो क्यूब एले वन लॉग वन માઇનસ વન બાય ટુ ટેન ઇન્વર્સ એક્સી જગ્યા આપણે કેટલા મૂકીએ છીએ તો એક્સી જગ્યાએ આપણે અહીંયા આગળ જીરો મૂકવાના છે બરાબર ઓકે આપણને રકમમાં આપેલું છે જુઓ એક્સ બરાબર ત્યારે વાય બરાબર વન નેક્સ્ટ સ્ટેપ તો એક્સ બરાબર આપણે અહીંયા આગળ શું મૂકીશું ઝીરો તો ટેન इनवर्स ઝીરો પ્લસ સી માટે વન બરાબર લોગ વન શું થઈ જશે જીરો માઇનસ વન બાય ટુ ટેન ઇનવર્સ ઝીરો ઝીરો પ્લસ સી માટે સી બરાબર મળે આપણને તો એનો ઉકેલ બરાબર વન બાય ફોર લોગ ઓફ એક્સ પ્લસ વન નો સ્કવેર એક્સ સ્ક્ર પ્લસ વન નો ક્યુ માઇનસ વન બાય ટુ ટેસ્ટ એક્સ પ્લસ સી જે માગેલ વિકલ્પ સમીકરણનો ઉકેલ છે નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો તમારે સો પ્રયત્ન ગણવાનો છે હિંટા પૂછું તો જો ડી વાય બરાબર ડીએક્સ અપોન એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ વન આપીએ તો ડીવાય એઝ ઇટ ઇઝ ડીએક્સ અપોન એક્સ એક્સ પ્લસ વન ઇન્ટુ એક્સ માઇનસ વન બંને બાજુ નેક્સ્ટ સ્ટેપમાં આપણે સંકલન કરીએ તો ધ્યાનથી જુઓ તો આપણે અહીંયા સંકલન ડી વાય બરાબર આપણે આંશિક અપૂર્ણાંકની રીત મુજબ જો લખીએ તો શું થશે અહીંયા આગળ આપણે સાદું રૂપ આપીએ છીએ ફક્ત રાઇટ હેન્ડ તો જુઓ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે રાઇટ હેન્ડ સાઇડ છે વન અપોન એક્સ ઇન્ટુ એક્સ પ્લસ વન ઇન્ટુ એક્સ માઇનસ વન આન્સર એ અપોન એક્સ પ્લસ બી અપોન એક્સ પ્લસ વન પ્લસ સી અપોન એક્સ માઇનસ

કોસ ઓફ ડીવાય બાય ડીએક્સ બરાબર આપણને એ આપ્યું છે તો જોઈએ પ્રશ્ન છે આપણી પાસે કોસ ઓફ ડીવાય બાય ડીએક્સ બરાબર એ તો આપણે ડીવાય બાય ડીએક્સ ને કરતા બનાવીએ તો થશે કોસ ઇનવર્સ એ બરાબર વાય વાળા કોઈ નથી એક્સ પણ કોઈ નથી કોસ ઇન્વર્સ એ તો અચળ છે ઇન્ટુ ડીએક્સ બંને બાજુ સંકલન કરીએ સંકલન ડીવાય બરાબર સંકલન કોસ ઇનવર્સ એ ડીએક્સ નું સંકલન થશે વાય બરાબર કોસ ઇનવર્સ એ અચળ વનનું સંકલન થાય એક્સ પ્લસ સી આપણને એનો ઉકેલ મળી ગયો હવે આપણે એમાં કિંમત મૂકીએ છીએ જો એક્સ બરાબર જીરો ત્યારે વાય બરાબર કેટલા છે ટુ વાય બરાબર ટુ મૂકી દઈએ કોસ ઇન્વર્સ એ અચળ ટુ જીરો પ્લસ સી એટલે સીની વેલ્યુ આપણને મળશે ટુ અને આપણે આપીએ પરિણામ નંબર એક तो परिणाम नंबर एक पर थी किमत वाई बराबर कॉस इनवर्स एंटू एक्स प्लस टू नेक्स्ट स्टेप जो कॉस इनवर्स ने अपने कैंसल करवा करवाए तो एक्स ने करता बनाई तो वाई माइनस टू बराबर कॉस इनवर्स एक्स तो नेक्स्ट स्टेप में आप लखी सक वाई माइनस टू अपॉन एक्स बराबर कॉस इनवर्स ए એને કરતા બનાવીએ તો કોસ ઓફ વાય માઇનસ ટુ એક્સ બરાબર આપણને આપેલું છે વાય નિયમ પ્રમાણે એક્સ વાળા પદ એક સાથે વાય વાળા એક સાથે બરાબર

બંને બાજુથી લોક કેન્સલ કરીએ તો વાય બરાબર આપણને આ પરિણામની અંદર આપણે કિંમત મૂકીએ કે એક્સ બરાબર જીરો ત્યારે વાય બરાબર વન ઓકે તો એક્સ વાય બરાબર વન સેક જીરો ઇન્ટુ સી સેક જીરો વન થાય એટલે સી બરાબર મળે તો પરિણામ નંબર એક પરથી શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો વાય બરાબર સેક એક્સ ઇન્ટુ વન એટલે ફાઇનલ આન્સર વાય બરાબર સેક એક્સ આપણને મળે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે વિકલ્પ સમીકરણ આપેલો હોય તો એનો ઉકેલ શોધી શકીએ